આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમારની સાથે. કાલોલ જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા લાગ્યા હતા. પંચમહાલ જિલ્લાના કાલોલ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં વહેલી સવારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. બનાવને લઈને ફાયર ફાઈટરની ટીમ પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પંચમહાલ જિલ્લામાં હાલોલ કાલોલ ઔદ્યોગિક વિસ્તાર ગણવામાં આવે છે, જેમાં વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ આવેલી છે. કાલોલ જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ફેક્ટરીમાં લાગેલી આગ થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાળા દિબાંગ ધુમાડાઓ 2-3 કિમી દૂર સુધી દેખાયા હતા. ભીષણ આગ લાગતા કંપનીની બહાર રોડ પર આવી ગઈ હતી. આગ લાગતા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ આવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આગે એટલું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તેના પર પાણીનો મારો પણ કોઈ અસર કરતો ન હતો. હાલમાં આગ લાગવાનું કારણ ચોક્કસ જાણી શકાયું નથી, પરંતુ કોઈ કેમિકલ હોવાને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પંચમહાલના જીઆઈડીસી એકમોમાં પણ કેમિકલ એકમોમાં આગ લાગવાની ઘટના બનતી રહે છે. ભારે જહેમત બાદ આગ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ કાલોલ પોલીસને થતા પોલીસ એમ કે માલવ્ય ટીમ સાથે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. કાલોલ જીઆઈડીસી ની અંદર એમ કે ખોડિયાલ કંપની ની અંદર અચાનક આગ લાગતા તેઓએ ફાયર સ્ટેશન પર ફોન કરી અમને જાણ કરી. અમે ડાયરેક્ટ અહીંયા ગાડી આવીને બનાવ જોયો અને બનાવ જોઈને પછી આગ ઓલવવાનું કામ શરૂ કર્યું. કેવી રીતે આગ લાગી? આગ એમ કે અચાનક જ લાગી હતી, કોઈ કારણ જાણવા મળેલું નથી. અંદર શું હતું કંપની? અંદર એમ કે એસિડ અને એના પીપ હતા. તમારું નામ? નામ અને તમારું નામ? મારું નામ નટવરભાઈ ગૌતમભાઈ. ફાયર બ્રિગેડ કાલોલ ફાયર બ્રિગેડ.